શહેરોના ઘરોમાંથી નીકળતા ઘંજ કચરાનો શહેરોમાં ગંદકી ફેલાવી રહ્યો છે. નિકાલપાલિકા અને મહાનગરપાલિકા માટે માથાનો દુખાવો બની ગયો છે. ત્યારે નવસારી નગરપાલિકા દ્વારા કચરાના નિકાલના વિકલ્પ રીતે ઓર્ગેનિક ખાતર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. 5 વર્ષનો સમયગાળો અને 40 લાખથી વધુનો ખર્ચ હોવા છતાં પણ ઓર્ગેનિક ખાતરનો પ્લાન્ટ શરૂ થયો નથી. નવસારી નગરપાલિકાની 3,50,000 વસ્તીમાંથી રોજ મોટા પ્રમાણમાં કચરો નીકળે છે, જેના શહેરના બંદર રોડ પર ઠાલવવામાં આવે છે. ઢગલા થઈ ગયેલા લાખો ટન ઘન કચરાની નિકાલ માટે બીજી વૈકલ્પિક જગ્યા ન હોવાને કારણે નિકાલ કરવો પાલિકાના શાસકો માટે અગ્નિ પરીક્ષા બની છે. એજન્સીઓ દ્વારા અંદાજે 40 લાખ જેટલો ખર્ચ કરી ચૂકી છે. જનતાના પૈસાનો વેડફાડ કરી રહેલી પાલિકાની કામગીરી સામે લોકો સવાલો ઉભા કરી રહ્યા છે. જ્યારે પાલિકાના શાસકો 5 વર્ષની કામ ચાલુ હોવાની રાગ આલાપી રહ્યા છે, ત્યારે કચરો લઈ જઈને પાલિકા ખાતર બનાવવાની વાતો કરે છે. પરંતુ આજ સુધી અમે જોયું નથી કે ખાતર બન્યું હોય તેમાં લાલિયાવાડી ચાલતી હોય એવું લાગે છે. પ્રજાના પૈસાનો વેડફાર કહેતા હોય એવું લાગે છે. નવસારી વિજલપુર પાલિકાના ડમ્પિંગ સાઇટ પર મશીનરી ફિટ કરવામાં આવી રહી છે, જેમાં કામગીરી ચાલી રહી છે. એજન્સીને કામ આપવામાં આવી રહ્યું છે. 1 વર્ષમાં આખી સાઇડ ક્લિયર જોવા મળશે. નવસારી શહેરને અડીને આવેલા વિજલપુર નગરપાલિકા, નવસારી નગરપાલિકા અને નવસારીને અડીને આવેલા 8 ગામોનો જ્યારે નવસારી મહાનગરમાં સમાવેશ થયો છે અને નવસારી વિજલપુર નગરપાલિકા નામ એકત્રીકરણ આપીને નવસારી વિજલપુર નગરપાલિકા બની, તો લોકોને આશા હતી કે ઘન કચરા બાબતે નવસારી વિજલપુર નગરપાલિકા યોગ્ય નિકાલ કરશે. પરંતુ આટલા મહિનાઓ થઈ જવા છતાં નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા ઘન કચરા બાબતે કોઈપણ પ્રકારના નક્કર પગલાં ન લેવાના કારણે નવસારી વિજલપુર નગરપાલિકાનો ઘન કચરા નિકાલ બાબતે ખરેખર આખો વહીવટ કચરામાં જ ગયો છે. છેલ્લા 5 વર્ષમાં 2-2 વાર કોન્ટ્રાક્ટરો બદલ્યા બાદ પણ ત્યાં કોઈપણ પ્રકારને ભીનો કે સૂકા કચરાનું જે વર્ગીકરણ કરીને જે ખાતર બનાવવાની વાતો હતી કે જે ફર્ટિલાઇઝ બનાવવાની વાતો હતી તે બાબતે કોઈપણ તથ્ય દેખાતું છે નથી. સ્થળ નિરીક્ષણ કરતાં ત્યાં કચરો ઠેરનો ઠેર પડેલો રહે છે, જેના કારણે જે આવક થવી જોઈએ નવસારી વિજલપુર નગરપાલિકાની તિજોરીને તેના કરતાં નવસારી વિજલપુર નગરપાલિકાને ખોટ જાય છે. એટલે ચોક્કસ કહી શકાય છે કે આખો જે વહીવટ છે જે ખાડે ગયો છે અને ખરેખર ઘન કચરાના નિકાલ બાબતે નવસારી વિજલપુર નગરપાલિકા કચરામાં જ છે એ ચોક્કસ કહી શકાય છે. નવસારી વિજલપુર દ્વારા ઘન કચરાના નિકાલ માટે જે આપણી બંદર રોડ ઉપર જે ડમ્પિંગ સાઇડ આવેલી છે એ ડમ્પિંગ સાઇડની અંદર અત્યારે મશીનરી થઈ રહી છે અને લગભગ 15-20 દિવસની અંદર ફૂલ ફ્લેગમાં આ કામગીરી ચાલુ થઈ જશે. અત્યારમાં આપણે મટીરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટર પણ ત્યાં ઊભું કર્યું છે. જે કચરો આવે છે એનું સોર્ટિંગ થાય છે, એમાંથી કાચની બોટલો, પ્લાસ્ટિકની બોટલો, કાગળ, પૂઠા આ બધું અલગ અલગ પાડી અને એનું વેચાણ એજન્સીને જે કામ આપ્યું છે એ એજન્સી દ્વારા કરવામાં આવી રહી છે. વિન્ડ ટેકનોલોજીથી આપણે ખાતર પણ બનાવવાની કામગીરી ચાલુ કરેલી છે અને મને આશા છે કે આપણે ટૂંક સમયની અંદર લીગેસી વેસ્ટ કે જે ઢગલા પડ્યા છે જૂના કચરાના એનો પણ નિકાલ કરવાનું શરૂ કરશું અને કદાચ 1-2 વર્ષની અંદર આખી સાઇટ આપણને